माता के जय तो बोलो मैं भाई भाया भारत माता के धन्यवाद मैनो भाया भगवान लक्ष्मीनारायण की कृपा थे आवा संतों की प्रेरणा थे મોરબી ને આગળ દશાબ્દી ઉત્સવ જયારે ચાલતો હોય એના ચોથા દિવસે હું તો એમાં જ આકાશ માંથી નીકળ્યો છું એવડો મોટો ડોમ જોયો એટલી જનતા જોઈ બાજુમાં જ હેલીકોપ્ટર ઉતાર્યો છે બેન ભાઈ રાત્રે કોઈથી ઉતરે નહીં મેં ઉતાર્યું છે બેનો ભાઈ મનમાં એમ થયો આનંદ હતો મોરબીની જનતાને ક્યારે મળશે બેનો ભાઈ મારે વાત કરવી છે જ્યાં સુધી ગુજરાતનો પીએમ હતો એ સીએમ હતો ત્યાં સુધી મને અમેરિકા વિઝા નથી આપ્યા બેનો ભાઈ આ છે ગુજરાત અને પીએમ બન્યા પછી અમેરિકા એ સામેથી બોલાયો નમણા જ અમેરિકા ની યાત્રા કરીને આવ્યો છું બેનો ભાયા હમણા એક ભાઈ મને પ્રશ્ન કર્યો નરેન્દ્ર ભાઈ ભારત માં અમેરિકા માં સોફર છે મે જવાબ આપ્યો બેનો ભાયા મે કીધું અમેરિકા માં ઓબામા છે અન જાલે મારા ભારત માં

ગુજરાત જેમ નર્મદાના નીર ગામો ગામ પહોંચાડ્યા થા એમ મેં નવો પ્રોજેક્ટ મુક્યો થાય મારે ગંગાના પાણીને અમેરિકા પહોંચાડવું છે બેનો ભાઈ કોન્ટ્રાક્ટ દેવાઈ ચુક્યો છે બેનો ભાઈ પચ્ચીસ હજાર કરોડ મિલિયન ડોલરનો પ્રોજેક્ટ છે બેનો ભાઈ મારો આંકડો નાનો નહીં હોય બેનો ભાઈ કોઈ ઇલેક્ટ્રિક પોલ ઉભા થયા હોય કેનાલનું કામ ચાલુ થયું હોય તો કેશું બાપા કિલોમીટર ઉપર બોલતા મિત્રો હું ફૂટ ઉપર બોલું છું વસ્તુ બેનો આંકડો કેમ મોટો જો બેનો બેનો જીવતા ખોટા ને સત્ય કેમ બનાવવું એ શીખો શીખવું પડશે તમારે બેનો ભાઈ મારી સાથે રહીને શીખવું પડશે કઈ રીતે એનો દાખલો આપો બેનો ભાઈ પછી કહીશ બેનો ભાઈ મિત્રો આપણે ગંગાનું પાણી તમારું જોઈ ભારતના વિકાસ માટે મારે ક્યાં સંતાનો છે આપણા માટે કરી લો છે બેનો ભાઈ અને અમેરિકા પાણી માટે ગંગા એ માટે પહોંચાડવા માંગુ છું બેનો ભાઈ ગંગા અમેરિકામાં પહોંચા ગંગાના જળ અમેરિકામાં પ્રસલિત થતા તો તમામ અમેરિકાના પિત્રોને મોક્ષ મળી જશે જેથી કરીને ભારતના વિકાસમાં અમેરિકાના પિતૃ દખલ અંદાજી ના કરે બેનો ભાઈ તોય આપણે ભાભલા કહે કે આ મારું કરવો જ કરે એ બેનોની જાજી આદરી છે એક પ્રશ્ન પૂછ્યો અને હાસો જવાબ દેજો હાંસું કહેજો આ ગુલાબી નોટ ગમે છે આ ગુલાબી જે બે ની આવી ખોટું ન બોલતા મારા બાપો આપણે આપણે સત્સંગના મંડપમાં બેઠા છે બેનો હકીકત આ બે હજારની નોટ આમ જોવી ગમે હે હે તમતર બોલાય તાણીને બોલો દીકરીઓને જો ના હા નો જ ગમે ને ક્યાંથી ગમે કારણ કે પરણીને આવ્યા તે દુનિયા જે ઓલે ડાબા નાખીને હાશવી છે ઈ કવિ આ નોટ કડકસીજી વાળીને જે રાખ્યું છે ને ખરેખર પાંચ તારીખે ઘણાને ઘણાના ફીને આપણે સ્કૂલ ની ફીની તારીખો એ સમયમાં હતી અને પાંચ તારીખે અમુક પતિઓએ એની પત્ની પાસે પૈસા માંગ્યા બે પાંચ હજાર હોય તો આપોની ફીમાં ઘટે અમારી પાસે ક્યાંથી હોય એણે નવ તારીખે પસા પસા હજાર કાઢ્યા એવું મોદીએ કર્યું છે જશોદાવુ જશોદાવુ કેતોય ગયો કા મારી જશો દાવા બોત પોતાના ખાતા કરાવી રાખજો બેંક મા હવે ખબર પડી ખાતા કરાવવાનું કામ કરતા કેવું કર્યું કા એક હાવ જીણો જોગ કહો હાવ સમજાય એજ તે એક જણો આય ભાઈ આમ જો પછી વર્ષ પછી અવડા અવડા છોકરા અવડાવડા ની મોટા મોટા છોકરા છે એન પપ્પાને પૂછે કે અં પપ્પા પહેલી વાર મારા મમ્મીને તમે ક્યાં મળેલા હતા કે બેટા એ સમયમાં મોદીએ નોટ બંધ કરેલીને અમે બેંક ની લાઈનમાં ઉભેલા બધા માણસો તો બેટા છપ્પલ મૂકીને વયા જાતા આમુક પોતાના વસ્તુ મૂકીને વ્યા જતા હોણ તારા મમ્મી બસ સામે સામે બેઠા જ રહેતા એકલા અને બેટા અહીંયા બરોબર બેંક ની બાર્ય વારો આવી ગયો તા અમારો બે નો વારો આવી ગયો બેટા પહેલી વાર અમે એક એક જોતા જોતા એક બની ગયા છીએ બેટા તારું ને મારી મમ્મી તારી મમ્મી નું મિલન અમારું બેંક માં થયેલું ઈ તમે બેંક બેલેન્સ છો બેટા તમે અમુક અમુક તો ગજબ છે કારણ કે લાઈન માં માણા ઊભા રહેતા ને હમણાં હોળ હોળો કારાવાળો આવે એમાં જે વશમાં એય એક દાડા ના ઊભા જરા બાપા આયા ઓહો જે લાઈન થઈ છે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું ઓણ તો ભલે નોટ બંધ થઈ જે છો પણ આરો લગન ગાળો કેવો છો હે શું કામ લગ્ન કરે અને અઢી લાખ મળતા હતા બેકમાં એ અઢી લાખ આટું ઘણા પણ આવો ને એ મારે અઢી લાખ મળતા કે જેમ તેમ લગન છે અમે સ્વામીજી એમ રોડે નીકળીને ક્યાંક હોટલે ચા પાણી પીવા ઊભા રહીને તો ત્યાં વરરાજાની તણસાર ગાડીઓ ઊભી હોય અને અત્યારે આમ લગ્ન જોઈ તેમ થાય ભાઈ ભાઈ હો કેવું ગાડીઓ હણગારેલી હોય ગાડીઓની માથે એટલા ફૂલ ના શણગાર નાખ્યા હોય વાળી બાર ઊભા નાની એવી તલવારે આમ બગલમાં રહી ગઈ ઊભાવામાં માવો થડતો હોય ફાકી સળતા ગાડીમાં ડોકે આવી તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી એ વળી ગુલ્ફી ખાતી હોય પેલા રગેડા આવે તે વળી એને નણન બેઠ બાજુ બીજી બેન બેઠી હોય ને એ વળી આમ લુસ થયા એક જ દે આ પ્રોગ્રામ પછી કેમ આવું ધ્યાન નહીં રાખતા હોય સાસુ ધ્યાન રાખે વળી આમ શેડા હેરખા કરી દે ઓલીને એમ થાય કે ઓહો મને તો મારી સાસુ ને મારી નણંદ આ હિન્દુસ્તાનની તમે તાકાત જુઓ કે અંગ્રેજો જે કપડાં પહેરતા એ કપડાં તો મારા દેશના બેન્ડવાજા વાળા પહેરે ધમમામ ધમઆમ ધમમા ગોઠણ ગોઠણ સુધી બૂટ ને માથે ટોપા જેને જગત અમ ભગત અને એક એક તમને એક રહસ્ય કહું તમને હકીકત તમે જોઈજો આ આ ઘટનાઓ ઘટેલી જ હોય આપણે કોકના લગ્નમાં ગયા હોય ગમે એના સંબંધીના લગનમાં ગયા હોય અને પછી જે આપણે વરઘોડામાં જે ડિસ્કા કર્યા હોય ત્યારે તો આપણે તૂટી ગયા હોય કે આપણે જેવું કોઈ નથી નાચ્યું પણ એની એ કેસેટ પછી ઘીરે તમે ટીવીમાં જુઓ ત્યારે એમ થાય કે આપણે બલાંગા માર્યા પછી ભૂંડા બહુ લાગી મારા એ મેં મેં તો એક વાર સીડી જોયા પછી બેનને જ કર્યું કે આ શું જ નહીં ક્યાંય ભાઈ પણ હકીકત લગન બહુ સારા થાય ત્યારે તો એ જો તમે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે એક જણો કે કન્યા છે ભાઈ ઓલે કે ભાઈ કન્યા ન હોય તાકે એની વગેરેની સામગ્રી શું કરવી ભાઈ હવે ગજબ માણસ પછી પતિ પત્ની બે બેઠેલા ઓલો ઘડીએ ઘડીયા માં જોઈ લે તો ઓલા હામું જોઈ લે એટલું હામું જોઈ ને બોલો હામું જોઈ શું કે આ તો તે મને એવા લાગો બોલો નોટુ બેન થી એ ફૂલી ગયો બોલો એટલું કીધું તા ફોરમ આવી ગયો હું હું કેવા લાગો કે યાર જવાલ જ નથી ને યાર હા સુધી આવી ગયું હાજે જમતા જમતા પાછું કીધું આજ તો તમે એવા અલગ બોલો કે હવે ક્યાં ને આવશે એ કે મારા બાપા જેવા આવી જાય કાગડા કઢી પીવા એક જ્યોતિષે બોર્ડ મારેલું કે પાંચસો રૂપિયા આપીને તમે ભવિષ્યમાં શું બનવાના છો એ જાણો કે પાંચસો ને આઈ લો પંદરસો રૂપિયા કાલ મોદી શું કરવાનો છે એ કહી ગયો ગયા એ કે એનું કેમ કે મિત્રો બોલ્યા પછી હું બોલવાનો છે એ ન ખબર નથી આપણને